पौराणिक मंदिर बनाये लगभग 700 वर्ष जूनू आ मंदिर ख्याति परचा दूर दूर सुधी फैलायेला छे। दक्षिण गुजरात ना गामो अने शहरो माथी देवेश्वर महादेव ना दर्शन करवा माटे महादेव ना भक्तो नी भीड़ कायम माटे रहती होय छे। परंतु श्रावण मास ए शिवजी नो मास होवाथी शिव भक्तो खास करीने देवेश्वर महादेव ना मंदिरे अचूक दर्शन करवा आवे छे। अने आजे श्रावण मास नो पहेलो सोमवार होवाथी वहेली सवार थी ज भक्तो नी भीड़ उमटी पड़ी हती। સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા દેવેશ્વર મહાદેવના અનન્ય ભક્તો છેલ્લા 2018ના વર્ષથી કાવડ યાત્રા કાઢીને જહાંગીરપુરાથી નવસારી સુધી કાવડ લઈને પગપાળા પહોંચતા હોય છે। ત્યારે કોરોનાના 2 વર્ષ દરમિયાન સરકારી પ્રતિબંધોને કારણે કાવડ યાત્રાનું આયોજન થઈ શક્યું નહોતું। ત્યારે 2 વર્ષ બાદ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા જ શિવ ભક્તોને કાવડ યાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અને 200 જેટલા કાવડ યાત્રીઓ સુરતથી પગપાળા નીકળી અને આજે સોમવારની વહેલી સવારે દેવેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા। ત્યાં તેઓએ મહાદેવની જલાભિષેક કરીને મહાદેવની કૃપા મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે દેવેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મહાદેવના મંદિરમાં એક અલૌકિક વાતાવરણ ઊભું થયું હતું। નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ જે સ્વયંભૂ ઉત્પન્ન છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ માસ એમ તો આખા વર્ષ ભગવાન ભક્તિ કરવા માટે ભક્તો આવે જ છે, પણ શ્રાવણ જ્યારે આવે તો ઉત્તમ યોગ થઈ જાય અને શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો આવે છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં આજે સોમવાર હતો, પહેલો સોમવાર, સવારથી જ ભક્તોને તાતા લાગેલી છે અને એમાં ખાસ કરીને સુરતથી બી આગળ જહાંગીરપુરા છે ત્યાંથી જગન્નાથ યાત્રા કાવડ મંડળવાળા 200 જ વ્યક્તિઓ જે ત્યાંથી કાવડ લઈ શનિવારે પૂજા કરાવીને રવિવારે સવારે ત્યાંથી નીકળી અને રાત્રે વિશ્રામ મરોલી કરીને આજે સવારે સોમવારે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આવીને જળાભિષેક કર્યું। આજે કાવડ યાત્રા છે તે આ ત્રીજા વર્ષે આવી છે, 2018માં આવેલી, 2019માં આવેલી અને કોરોનાના કારણે 2 વર્ષે સ્થગિત રાખી અને આ વર્ષે 2022માં એક યાત્રા આવીને ત્રીજું વર્ષ ઉત્પન્ન કર્યું। આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા બધા ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા ઉત્સવો ધૂમધામથી જાય છે, ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભગવાનનો અભિષેક, આરતી અને જે શણગાર વિશેષ કરવામાં આવે છે એ બધાનું મન મોહે છે અને ભક્તો દર્શન કરવા આવે છે। આપણે દેવેશ્વર મહાદેવ દાદાને એ જ પ્રાર્થના કરવાની કે તમારા દર પર જે બી ભક્તો આવે એની તમે મનોકામના પૂર્ણ કરજો। જય દેવેશ્વર। શ્રાવણ માસ શરૂ થતા જ 2 વર્ષ બાદ મળેલી સરકારી છૂટછાટને પરિણામે તમામ હિન્દુ અને શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપી જવા પામ્યો હતો, જેને લઈને શ્રાવણના પ્રથમ સોમવારના દિવસે દરેક મંદિરોમાં ભક્તજનોએ પોતાના ઈષ્ટ દેવના દર્શન કરીને તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે હિન્દુ ધર્મમાં ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવનો એક અનેરો મહિમા હોય છે, જેને લઈને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભજન કીર્તન સહિત અલગ અલગ ઉત્સવો પણ ઉજવવામાં આવે છે। ત્યારે દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ દરરોજ શિવજીને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે અને મંદિરને પણ શણગાર કરવામાં આવે છે। ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના ભક્તો દ્વારા અભિષેકના કાર્યક્રમો પણ યોજાય છે। તે પૈકી આજે યોજાયેલા કાવડ યાત્રીઓના જલાભિષેક પ્રસંગે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।